અમરેલીના લાઠી રોડ પર આવેલ સોનાલિકા ટ્રેક્ટરના શોરૂમમાં ડ્રોવર તોડી રૂપિયા 8000 ચોરીની ફરિયાદના આધારે પોલીસે આ ચોર ગેંગને ઝડપી પાડી અને 23 ગુનાઓના ખેલનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કેવા ગુનાઓના અંજામ આપનારા ચંડાળ ચોકડી ગેંગની હકીકત જોઈએ આ રિપોર્ટમાં. અમરેલી શહેરના લાઠી રોડ ઉપર સોનાલિકાના ટ્રેક્ટરના શોરૂમમાં ચોરીની ઘટના બની હતી, જેની ફરિયાદના આધારે અમરેલી LCBએ વિવિધ દિશામાં વર્ણનને આધારે તપાસ કરતા બાતમી મળી હતી કે આવા વર્ણનવાળા ત્રણ વ્યક્તિ અમરેલી તરફ આવે છે. ત્યારે LCB વોચ ગોઠવી આ ત્રણેય આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી તો પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. આ ત્રણેય આરોપીઓએ પૂછપરછ દરમિયાન 23 ગુનાઓને અંજામ આપ્યો છે તેવી કબૂલાત આપી. ત્યારે પોલીસે 23 ગુનાઓ બાબતે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 2 ગુના અમરેલીમાં આચર્યા છે, 3 ગુના જૂનાગઢ જિલ્લામાં, 7 ગુના અમદાવાદ રૂરલ વિભાગમાં અને 11 ગુના ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યા છે. આરોપીને મોડેલ એપ્રિલિટી વિશે વાત કરીએ તો આ ત્રિપુટી ગેંગ દિવસે રેકી કરી અને ગુનાને અંજામ આપવાનો પ્લાન કરતા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ ચોર ગેંગ માત્ર શોરૂમ અને મોટા કારખાઓને જ પોતાનો ટાર્ગેટ બનાવતા હતા અને રોકડ રૂપિયાને જ ચોરી કરતા હતા. ત્યારે મુખ્ય આરોપીની વાત કરવામાં આવે તો બચ્ચુ માલાભાઈ ખરાડે માસ્ટર માઇન્ડ ગેંગ લીડર છે. જોકે આ 23 ગુનાઓ સિવાય પણ ભૂતકાળમાં તેમની ઉપર કરફોડ, ચોરી, લૂંટ અને મારધાડના 7 જેટલા ગુનાઓ નોંધાયા છે. આ 7 ગુનાઓ ગાંધીનગર જિલ્લામાં, દાહોદ જિલ્લા અને પાટણ જિલ્લામાં સાચવવામાં આવ્યા હતા. મુદ્દામાલની વાત કરવામાં આવે તો યામાહા કંપનીની મોંઘી ગાડી લૂંટના પૈસાને લઈ અને તેઓ ગુનાને અંજામ આપવા નીકળી જતા આ ઉપરાંત એક ગાડી અને રૂપિયા રોકડા 45,000 પોલીસે કબજે કર્યા છે. ત્યારે હાલ તો અમરેલી LCB પોલીસે વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય જિલ્લાઓમાં જ્યાં આ ચોર ગેંગને પકડવાની બાકી છે ત્યાં પણ મોકલવામાં આવનાર છે. આ સાથે ભાવનગર અને અનેક જિલ્લાઓમાં ચોરી લૂંટ કરતી આ ગેંગને અમરેલી LCBએ ઝડપી પાડી અને ગુનાઓનો ભેદ ઉકેલી નાખવાની માહિતી અમરેલી SP કચેરી ખાતે SP હિમકર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. ત્યારે આ ગેંગ સાથે બીજી અન્ય ગેંગ સામેલ છે કે કેમ, જે ગુનાઓ કબૂલ કર્યા છે એ સિવાયના પણ ગુનાઓ કર્યા છે કે કેમ તે અંગેની વધુ પોલીસ તપાસ કરી રહી છે. આપને વિદિત હશે કે ગઈ તારીખ 11/1/2023ના રોજ સોનાલિકા ટ્રેક્ટરના શોરૂમમાં એક ચોરી થઈ. એ ચોરીની તપાસ LCBની ટીમ કરતી હતી. LCB ટીમના PI શ્રી અલ્પેશ પટેલ અને એમની ટીમના બાકી મેમ્બર્સને એ જાણકારી મળી કે 3 આરોપીઓ બાબરાથી અમરેલી સિટી તરફ આવે છે. પછી ત્રણેય આરોપીઓને અમરેલી શહેરથી ઠીક બહાર પકડવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 23 જેટલા ગુનાઓ આચરવાથી આ જે ત્રણેય લોકો છે કબૂલાત કરી છે. એ જે 3 આરોપીઓ છે એમાં શૈલેષ નાનસિંહ ખરાડ તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના રહેવાસી છે, કમલેશ તેરસિંહ ખરાડ એ પણ તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના રહેવાસી છે, અને ત્રીજો આરોપી બચુ માલાભાઈ ખરાડ એ પણ તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના રહેવાસી છે. આજે 23 ગુનાઓ આચરવાની આરોપીઓ કબૂલાત કરી છે. એમાં 2 ગુનાઓ અમરેલી જિલ્લાના છે, 3 ગુનાઓ જૂનાગઢ જિલ્લામાં, 7 ગુનાઓ અમદાવાદ રૂરલ અને 11 ગુનાઓ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આ લોકોએ આચરવાની કબૂલાત કરી છે. આ લોકોની જે મોડસ ઓપરેન્ડાઈ હતી આમાં આ ત્રણેય આરોપીઓ દિવસમાં રેકી કરતા હતા અને ફક્ત શોરૂમ અને જે કારખાનાઓ હતા એને નિશાના બનાવતા. કોઈ પણ સોના ચાંદીના દાગીનાની ચોરી બિલકુલ નહીં કરતા હતા, ફક્ત અને ફક્ત જે કેશ હોય રોકડાની ચોરી કરીને પછી ત્યાંથી નીકળી જતા. તો એ રીતે 3 આરોપીઓને પકડીને 23 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી LCB ટીમને સફળતા મળી છે. સાહેબ, 3 આરોપી છે, એમાંથી મુખ્ય આરોપી કોણ છે, લીડર? મુખ્ય આરોપી બચુ માલાભાઈ ખરાડ છે. એ છરછોડા ગામ, તાલુકા ગરબાડા અને જિલ્લા દાહોદના રહેવાસી છે. ચોરી સિવાય કોઈ હિસ્ટ્રી પણ, ક્રિમિનલ હિસ્ટ્રી? આ લોકો વિરુદ્ધમાં પણ
गुनाओ दाखिल थया छे पहला एमा सात जेटला गुनाओ रेकॉर्ड उपर आवेला छे। आ गुनाओ मा घरफोड़ चोरी ना गुनाओ छे, लूट अने धाड़ना गुनाओ पर पण आमा शामिल छे। आजे गुनाओ छे पाटण जिल्ला मा, दाहोद जिल्ला मा अने गांधीनगर जिल्ला मा दाखिल थया छे। मुद्दामाल मा एक मोटरसाइकिल आ लोको पासे थी कब्जे करवामां आवी छे। ए जे रोकड़ानी चोरी करता था एज पैसा यूज करीने 2,65,000 रुपयानी एक यामा मोटरसाइकिल आ लोकोए खरीदी हती। ए मोटरसाइकिल कब्जे करवामां आवेली छे। एना सिवाय 45,000 रोकड़ा पण आ लोको पासेथी अत्यारे जप्त करवामां आव्या छे। आगळ रिकवरीनी कार्यवाही जे छे ए प्रोसेसमां छे। એ જે શોરૂમ સોનાલિકાના તોડ્યા હતા એના સિવાય ટાટા કંપનીના પણ એક શોરૂમ તોડ્યા હતા, એ બીજા ગુનાઓ જે અમરેલી શહેરમાં। અશોક મળવર સાથે લાઈવ 24 ન્યૂઝ અમરેલી।